સુરત શહેરમાં ઘણા ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેનો હેતુ એ છે કે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટેનો છે. સરદાર બ્રિજ પણ એનાથી વિપરીત થઈ રહ્યું છે. સુરત ફ્લાયઓવર બ્રિજનું શહેર કહીએ તો નવાય નથી, પરંતુ હાલમાં અઠવા ગેટ ફ્લાયઓવર બ્રિજ, રિંગ રોડ ઉધના દરવાજા બ્રિજ તથા લાલ દરવાજા ખાતે હાલમાં આનંદીબેન પટેલ દ્વારા ખુલ્લો મુકાયેલો બ્રિજ, તેમજ બ્રિજ ઉપરથી સવારે અને સાંજે ઓફિસના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ સરદાર બ્રિજ તમે જોઈ રહ્યા છો તે, ને અહીંયા ટ્રાફિક તો સતત ત્યાં ત્યારે જ છે. આ બ્રિજનો કોઈ મતલબ જ નથી ટ્રાફિક બનાવીને, કારણ કે બ્રિજ ઉપર એટલું જ ટ્રાફિક હોય છે જેટલું પહેલાંથી જ છે, ને કોઈ ટ્રાફિકનું સોલ્યુશન જ નથી. જેથી 5 મિનિટનો રસ્તો હોય ત્યાં કલાક નીકળી જાય છે આ ટ્રાફિકને લીધે થઈને. આનો કોઈ મતલબ જ નથી આમ જોવા જાવ તો, જે તમે જોઈ રહ્યા છો. નગરપાલિકાવાળા જો જોતા હોય અને બધું જો જોવા જતા હોય તો કે આનો કોઈ મતલબ જ નથી ને, તો ટ્રાફિક રહેવાની કોઈ સમસ્યા જ નથી જો એ બધું જોવા જાય તો. રોજે ડેલી સર્વિસ, સવાર સાંજ 2 ટાઈમ ટ્રાફિક એટલું ને એટલું જ હોય છે. ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેનું કારણ ટ્રાફિક સમસ્યાનું ભારણ ઘટાડવા માટે કરવામાં આવે છે, પરંતુ સુરતની વસ્તી જ્યારે 50 લાખને આંબી રહી છે ત્યારે સુરત શહેરમાં વાહનોની લાંબી કતાર જોવા મળે છે. આનું કારણ એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ફ્લાયઓવરની ખામીયુક્ત ડિઝાઇનો, જેના માટે ખુદ મહાનગરપાલિકા જવાબદાર છે. હાલ તો સુરત મહાનગરપાલિકાને સદબુદ્ધિ આવે અને આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકલાગણી ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.